રામદોડ જોતા તમામ મિત્રો યુટ્યુબ પર આ લાલ બટનને ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે, તેમજ આ બાજુમાં રહેલી ઘંટડી પર ક્લિક કરી રામદોડના વિડીયો તમારું સુધી પહોંચે એ માટે સબસ્ક્રાઇબ કરે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રામદળ, અને રામદળમાં હું ભરત સાધુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જગતગુરુ રામાનંદાચાર્યજી આ ધરતી પર ન આવ્યા હોત તો હિન્દુ ધર્મ ન બચ્યો હોત. હિન્દુ ધર્મ ઉદ્ધારક એવા જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની 720મી જન્મ જયંતિ રાજકોટના પડધરી ખાતે ભવ્ય અને દિવ્ય રીતે ડોંડી નદીના કાંઠે ડોંડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવી. રાજકોટના પડધરીમાં ખૂબ જ ભવ્ય અને દિવ્ય રીતે પડધરી રામાનંદી સાધુ સમાજ દ્વારા જગતગુરુ રામાનંદાચાર્યજીની 720મી જન્મ જયંતિ મનાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને પડધરી તાલુકા રામાનંદી સાધુ ઉત્કર્ષ મંડળ દ્વારા ખૂબ જ સુંદર રીતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન તેમજ વિનાવાદીની રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલા માટે થઈને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જગતગુરુ રામાનંદાચાર્યજીને જન્મ જયંતિ મહોત્સવમાં નામી અનામી સંતો મહંતો તેમજ આગેવાનો હોદ્દેદારો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને આ કાર્યક્રમ ડોંડી નદી એટલે કે ડોંડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો. બજરંગદાસ બાપાની શ્રી રામચંદ્ર ભગવાન કી જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની 720મી જન્મ જયંતિ પ્રસંગે ઉપસ્થિત પડધરી તાલુકાના ગામે ગામમાં વસતા રામાનંદી સાધુ સમાજના જ્ઞાતિ બંધુઓ ભાઈઓ બહેનો સમાજના અગ્રણીઓ સંતો આપ સૌ આજના કાર્યક્રમમાં સાદર નિમંત્રિત છો. પ્રમુખ સ્થાને શ્રી આપ સૌનું શાબ્દિક સન્માન કરું છું. સીતાનાથા સમારંભા રામાનંદાય મધ્યમામ અસ્માદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એનમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. સ્વાંતાંધકારમ હંતારમ કર્તારમ શુભકર્મણામ અભિષ્ટકુલદાતારમ શ્રી નિંબાર્કમહમ ભજે. આખા વર્ષ દરમિયાન માત્ર એક એવો પ્રસંગ આવે છે કે જે પ્રસંગને ઉજવી જે પ્રસંગમાં સહભાગી બની આપણે ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો એક પ્રયાસ કરીએ છીએ. આ પ્રયાસના ભાગરૂપે આપણે ગુરુપૂજનમાં અને ગુરુ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત થાય છે. પડધરી તાલુકા મંડળનો એવો રમેશ પ્રયાસ રહે છે કે પડધરી તાલુકાના 63 ગામો પૈકી વસતા તમામ જ્ઞાતિ બંધુઓ એક છત્ર નીચે ગુરુ જયંતિના પાવન પ્રસંગે ઉપસ્થિત રહીએ, ગુરુપૂજન કરીએ, સાથે ભોજન પ્રસાદ કરીએ, આપણા બાળકોને સન્માનિત કરીએ અને આ ગુરુ જયંતિના પ્રસંગને અનુલક્ષીને ગુરુ ઋણમાંથી આપણે મુક્ત થઈએ. પરંતુ જ્યારે સંતો આવે ત્યારે પ્રકૃતિ બદલી જાય છે. એવા સંતો માનનીય આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમાંથી હું સૌપ્રથમ વિનંતી કરીશ. પડધરી તાલુકાનો સમગ્ર પડધરી તાલુકા મંડળના દરેક નાના મોટા ભાઈઓ બહેનો માતાઓ દરેકને મારા કર્મ પ્રણામ, સાત જય સિયારામ. બહુ સરસ પ્રસંગ આપણા જીવનને માટેનો આ રામાનંદ જયંતિ પ્રસંગ. એક વાત ચોક્કસ છે કે આપણે આપણી જાતને
રામાનંદી તરીકે ઓળખાવી છે. આ તો દરેકને પોતાનો ગર્વ હશે કે હું રામાનંદી છું. આવો જેને ગર્વ હોય તો ઈ ગર્વ વાળાને એટલું જાણવું જોઈએ કે હું જો રામાનંદી છું તો રામાનંદી તરીકે મારે કેમ જીવવું. રામાનંદી સંપ્રદાય એવો છે કે જે બે વિભાગ ગુરુના, એક કર્મગુરુ અને એક ધર્મગુરુ. તો આ રામાનંદી જન્મથી જ કર્મગુરુ છે. આ સમાજના કર્મગુરુ તરીકે રામાનંદીનો જન્મ છે. તો આપણે આપણા અવતારને સાર્થક ગણવો જોઈએ. અમારા જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજે પોતાની જે મુખ્ય વિચારધારા આપી છે સમાજને, એ હું રજૂ તમારી પાસે કરીશ. જોકે હું ફેરે ફેરે રજૂ કરું જ છું, અને આ વિચારધારાને ચોંટી લેવાની જરૂર છે, જીવનમાં ઉતારવાની જરૂર છે. જો આ વિચારધારાને, જગતગુરુ રામાનંદાચાર્યજીની આ વિચારધારાને જો તમે નહીં અપનાવો તો સમાજમાં તમારી કાંઈ પણ પ્રતિષ્ઠા રહેવાની નથી. આ સત્ય વાત છે. તો એમની વિચારધારા કઈ હતી? એમને 25 વર્ષની ઉંમર, જગતગુરુ રામાનંદાચાર્યજી રામદત્ત શર્મા જેનું નામ, આ 25 વર્ષની ઉંમરે શ્રી ગુરુ રાઘવાનંદાચાર્યજી પાસે દીક્ષા લીધી. આવી રીતે સંત મેળાવડો થયેલો, એની અંદર જગતગુરુ રામા રાઘવાનંદાચાર્યજીએ રામદત્ત શર્માને વૈષ્ણવી દીક્ષા દીધી અને પંચ સંસ્કાર કર્યા. તે વખતે આ રીતે ધર્મસભાનું આયોજન થયેલું, અને આ ધર્મસભાની અંદર બધાય સંતો મહંતો વિદ્વાનો બોલી રહ્યા. તે પછી ગુરુજીએ આજ્ઞા કરી કે રામાનંદ, તું થોડુંક સંબોધન કર. અને તે વખતે જગતગુરુ રામાનંદાચાર્યજીએ પોતાની જે વિચારધારા છે એ સમાજને રજૂ કરી છે. આ વિચારધારાને જો આપણે પણ અપનાવવાની જરૂર છે. જગતગુરુએ તો સમગ્ર વિશ્વ માટે વિચારધારા રજૂ કરી, પણ કમસે કમ આપણે આપણા કુટુંબ માટે તો આ વિચારધારા અપનાવી, આપણે કમસે કમ આ વિચારધારાને આપણા સમાજ માટે તો આપણે અપનાવી. અને એ વખતે એ ધર્મસભાની અંદર ઊભા થઈ અને રામાનંદાચાર્યજીએ વિચાર રજૂ કર્યા. શોધી સિદ્ધાંત મત શાસ્ત્ર કા, શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે એને વિચારધારા રજૂ કરી. શોધી સિદ્ધાંત મત શાસ્ત્ર કા, બોલે બાનુઈ બાંકુરે, સજનો સુનો એ સપૂતો સુનો, અટાણે આ પૃથ્વી પુકારે માતુરે. એ પૃથ્વીનો પોકાર તો સાંભળો, આ પૃથ્વી શું પોકારી રહી છે? ત્રુટો નહીં, ત્રુટો નહીં. આ શબ્દ સમજવાની જરૂર છે. ત્રુટો નહીં, ત્રુટો નહીં. ઝૂટો ઝૂટો જનગણ જથ્થા. એકતા લાવવાની જરૂર છે. 120મા જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત તમામ જ્ઞાતિજનોને વિશાગ્રવતના જય સિયારામ. જો સમુદ્રની શાહી બનાવી, સર્વ વૃક્ષની ડાળીઓને લેખની બનાવી, સમગ્ર પૃથ્વીને પત્ર બનાવી, સ્વયં માં શારદા પણ જો સમસ્ત કાળ સુધી લખતી રહે ને તો પણ હે ઈશ્વર, આપના ગુણોનો પાર આવે એમ નથી. આવા અમાપ અને અગણિત ગુણો ધરાવતા ઈશ્વરને તમે કદી જોયા છે ખરા? હા, એ ઈશ્વરને મેં મારી સગી આંખે પૃથ્વી પર જોયા છે. મારો ઈશારો ઈશ્વર સમકક્ષ કેથી વધુ સમજ શક્તિ તરફ છે. માત્ર હું નહીં, પણ એ દરેક વ્યક્તિ કે જેને માતા પિતાના હૈયાને પારખ્યા છે, એમના અંદરના આશીર્વાદ મેળવ્યા છે, એ દરેક ચોક્કસપણે કહી શકશે કે માતા પિતાના ગુણોનો પાર આવે એમ નથી.
જીવનનો પ્રત્યેક દિવસ, દિવસની પ્રત્યેક કલાક, કલાકની પ્રત્યેક ક્ષણ માત્ર ને માત્ર સંતાનના સ્મિત સાથે જડાઈ ગયેલું જીવન એટલે માતા પિતા. કદાચ એમના ગુણોને પારખવાનો, એમના સંતાન પ્રત્યેના સ્નેહને વર્ણવવાનો પ્રયત્ન થયો હશે ને, ત્યારે જ મને લાગે છે કે આપણી ભાષામાં અનન્વય અલંકાર ઉમટ્યો હશે કે મા તે મા, કારણ કે માની માને પણ કહેવાય છે તો નાની મા જ. માતા પિતા શબ્દનો અર્થ મારા ખ્યાલથી શબ્દકોશમાં શોધવો શક્ય નથી, એના માટે જીવનકોશ ઉકાળવો પડે. એકવાર એક બાળક સ્વર્ગમાંથી પૃથ્વી પર જન્મ લઈ રહ્યું હતું. વિદાય દેવા ખુદ ભગવાન હાજર હતા. બાળકે ચિંતાતુર અવસ્થામાં ભગવાનને પૂછ્યું, ભગવાન આવડી મોટી દુનિયામાં હું નાનકડું નિશાળે કેવી રીતે જીવીશ? ભગવાને જવાબ આપતા કહ્યું, બેટા તું જરાય ચિંતા કરમા, મેં તારા માટે ત્યાં દેવદૂતો હાજર રાખ્યા છે. એ દેવદૂતો તારી અત્યારે રાહ જોઈ રહ્યા છે, જે તારી ખૂબ કાળજી રાખશે. બાળકે કહ્યું, ભગવાન હું અહીં ખુશ જ છું. ભગવાને કહ્યું, બેટા તે દેવદૂતો તને હજી વધુ ખુશ રાખશે. બાળકે ફરીથી પૂછ્યું, ભગવાન મને તો એની ભાષા પણ નહીં આવડતી હોય. ભગવાને જવાબ આપતા કહ્યું, તું જરાય ચિંતા કરમા, એ લોકો તને ખૂબ ધીરજથી, પ્રેમથી, વાલથી ભાષા બોલતા શીખવશે અને તું જે કહીશ તે સાંભળશે પણ ખરા. આટલું સાંભળતા તો સ્વર્ગમાંથી ભગવાનનો અવાજ બંધ થવા લાગ્યો અને પૃથ્વી પરના અવાજો અને કોલાહલો સ્પષ્ટપણે કાને સંભળાવા લાગ્યા. બાળકે અવતરતા અવતરતા ઊંચા સ્વરે પૂછ્યું, ભગવાન મને એ દેવદૂતોના નામ તો કહો, તમે સમજી જ ગયા હશો એ દેવદૂતોના નામ. ભગવાને જવાબ આપતા કહ્યું, એ દેવદૂતો એ માતા પિતા છે. પણ એક નાની સેવા. નિંબાલકચારી મહારાજ કે જે વિષ્ણુ સ્વામી મહારાજ કે જે માધવાચાર્ય મહારાજ કે તે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજનો શુભ પ્રસંગ વિશ્વના ગુરુ જગત ગુરુ અમારા અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા, અમારા અવગુણ સામે જોશો ગુરુજીના ગુણ ઘણા, એવા મહાન જગત ગુરુ આપણો સાધુ સમાજ વિશ્વને માટે, જગતના કલ્યાણને માટે આદ અનાદિ આપણી આ પરંપરા ગુરુ પૂજન એક એક ઘરની અંદર કાયમ હોવું જોઈએ. રામાનંદાચાર્યજી, નિંબાલકાચાર્યજી, વિષ્ણુ સ્વામી, માધવાચાર્યજી દરેકના ઘરની અંદર એની સેવા, એની પૂજા અને આપણા જે સંસ્કારનો વારસો છે, આપણા ભાગમાં આપણું તિલક, આપણા કંઠમાં તુલસીની માળા, શિખા એટલે ચોટલી, જણોય, આ બધું આપણી ગુરુ પરંપરાની અંદર, આપણી સંસ્કૃતિની અંદર સમાયેલું છે. અને એટલે કરી અને જગતના કલ્યાણને માટે ભગવાને આ બધું નિર્માણ કરેલું છે. ગામડે ગામડે રામ મંદિરો, કૃષ્ણ મંદિરો, હનુમાનજીના મંદિરો, દેવી દેવતાઓના મંદિરો, એના સાધક કોણ છે? એ સાધુ અનિલભાઈ નિમાવત પડદરી. બાપુ એની શૈલીમાં, મામા એની રીતે વાત કરી ને બોલવામાં કઈ બાકી ન રહેવા દે. આ બે છોકરા શું કેવું, 5 મિનિટ નહી 4 મિનિટ. એક સાધુ મહારાજ બેઠા હતા અને એક શિષ્ય આવ્યો, બેઠા હતા શિષ્ય આવ્યો
કીધું બાપુ અત્યારે જે આ ઉત્સવ આ ચાલી રહ્યો છે એ મારે જાણવો છે. મહાત્માજીનો જવાબ બહુ સરસ મને ગમ્યો કે બેટા જાણવા જ આવ્યો છો કે માણવા? હું સમજુ છું કાંઈ આપણે જાણવા વાળા છે ને માણવા વાળા છે સાહેબ. પારખું નગર ને સાહેબ ચશ્મા પહેરવા નથી પડતા. જેને જે રુચિ છે એ બધું મળી રહે છે મારા બાપના પ્રતાપે આચાર્ય મહારાજ 720. એટલે જાણી લેજો માણી લેજો, પણ જેમાં ત્રણ તત્વમાંથી એક પણ તત્વ ન હોય એને સાધુ નહીં કહી શકાય સાહેબ. સાધુ એમાં ત્રણ તત્વ હોય. સાધુમાં આચાર હોય, સાધુમાં વિચાર હોય અને સાધુ પ્રચાર કરતો હોવો જોઈએ. આ ત્રણમાંથી એક તત્વને પકડી અને આવતા જન્મ જયંતિમાં સમય જે મળશે એ પ્રમાણે બોલીશ. આપ સૌને પ્રણામ ને જય સીતારામ. જય સીતારામ. સીતાનાથા સમારંભા રામાનંદા મધ્યમામ અસ્માદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. સમગ્ર ભારત વર્ષમાં પોષ વદ સપ્તમી આજના દિવસે જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજનો 720મો જન્મ જયંતિ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. 1356માં પ્રયાગરાજની પવિત્ર ભૂમિમાં ગુરુજીનું પ્રાગટ્ય થયું અને ત્યારથી સમગ્ર રામાનંદી સંપ્રદાય એમના હિન્દુ વિચારધારા હિન્દુઓને બચાવવા માટે જે ગુરુજીએ પ્રયત્નો કર્યા અને એને અનુલક્ષીને એમનો સમાજ એમના બાળકો એમની જન્મજયંતિને ખૂબ ધામધૂમથી ઉજવી રહી છે. એના અનુસંધાને આજની તારીખે શ્રી વૈષ્ણવ રામજી સાધુ સમાજ પડદરી તાલુકા મંડળ પણ ગુરુજીની 720મી જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવે છે. અમારા કાર્યક્રમમાં સૌ પ્રથમ જે પડદરી તાલુકાના 63 ગામો પૈકી વસતા રામાનંદી સાધુ સમાજના જે ઘર છે એમને બધાને સાદર નિમંત્રિત કરીએ છીએ. એમના બાળકોનું વીણાવાદીની વિદ્યા સન્માન અંતર્ગત અમે સન્માન કરીએ છીએ. શિલ્ડ અને સર્ટિફિકેટને ગિફ્ટથી સન્માન કરીએ છીએ. ત્યારબાદ તમામ દાતાઓનું સન્માન કરીએ છીએ અને વર્ષમાં એકવાર ગુરુજીના નામે ગુરુ ઋણ ચૂકવવા માટે સમાજ બંધુઓ બધાએ ભેગા થાય, એક છત્ર નીચે આવે, એકબીજાના વિચારની આપલે થાય, સાથે ભોજન ગ્રહણ કરે, આવા એક ઉમદા હેતુથી પડદરી તાલુકા મંડળ સતત 8મા વર્ષથી આ પ્રકારનું ગુરુજયંતિના રૂપમાં ભવ્યાતિભવ્ય રીતે આયોજન કરી રહ્યા છીએ. હિન્દુ ધર્મને બચાવવા માટે જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજ જે શ્રીમઠ પંચગંગા ઘાટ કાશીમાંજી નિવાસ કરતા, જે આપણી મુખ્ય ગાદી કહેવાય, રામાદી સંપ્રદાયનું આસ્થાનું મુખ્ય કેન્દ્ર, ત્યારથી શરૂ કરી અને જેને મોહિમ ચલાવી કે સમગ્ર લોકોને નાત જાતના ભેદભાવ તોડીને હિન્દુ કોઈ પણ હોય નાત જાતમાં એને એક છત્ર નીચે લાવવા માટે એને રામની પૂજા આપી અને એને મંત્ર આપ્યો. એ મંત્રના આધારે જગતગુરુએ તમામ વર્ણના લોકોને પોતાની અંદર સમાવ્યા અને જુદી જુદી જ્ઞાતિઓને પણ પોતાના શિષ્યો બનાવ્યા અને હિન્દુ ધર્મનો વ્યાપ ઉધાર્યો કે જા નાતપાતના પૂછે કોઈ હરિકો ભજે સો હરિકો હોય.